बतने मादर में मोहसिन सिधारा, जुल्म पर जुल्म आदा ने ढाया, माँ को रोते हैं शबेरो शबर, यो सितम फातिमा पर है टूटे, दिन में पढ़ते तो शब में बदलते, मर गई कह के सोबत अलैया, माँ को रोते हैं शबेरो शबर, रंजो गम हर तरफ से है घेरे, कमसीनी में ही मंजर ये देखे, सामने है जो माँ का जनाजा, माँ को रोते हैं शबेरो शबर, दोनों का दिल फटा जा रहा है, बच्चों को माँ को गम खा रहा है, कौन है जो इन्हें दे दिलासा, माँ को रोते हैं शबेरो शबर, कोहे गम हाय टूटा हुआ है, इनकी किस्मत में आहो बुका है, देख कर माँ का खाली मुसल्ला, माँ को रोते है शबीरो शबर, गुस्ल जहरा को है देते देते, देख कर टूटी पसली को तड़पे, सुन के बाबा की आवाज गिरिया, माँ को रोते है शबीरो शबर, फातिमा की वसीयत निभाए, खुद अली ने कफन है पिन्हाए, हश्र पे हश्र है घर में बरपा, माँ को रोते है शबीरो शबर, जा रही है बकिया सवारी, बेटों पे गम है मादर का तारी, ले चले है जो मौला जनाजा, माँ को रोते है शबीरो शबर, ऐसे ही राज है यौम ज़हरा, तेरा सुन सुन के पुरदर्द नोहा, खुल्द में इनका मातम है बरपा, माँ को रोते है शबेरो शबर, उठ गई दहर से आज जहरा, माँ को रोते है शबीरो शबर।
بالله العلي العظيم أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله الذي جعل الحمد مفتاحا لذكره وسببا للمزيد من فضله ودليلا على آلائه وعظمته ثم الصلاة والسلام على خير خلقه وأفضل بريته حافظ سره ومبلغ رسالاته الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين أما بعد فقد قال إمامنا صاحب الزمان عجل الله تعالى الشريف وفي ابنة رسول الله لي أسوة حسنة صلوات بر محمد و آل محمد خداوند عالم نو شکر ادا کریے چھیے کہ اپنے بی بی زہرا نو نام لیو ایمنا ذکر پر جمع تھو نصیب کرو کھرے کھر آ ایک توفیق نی بابت چھے کہ اپنے فرش عزا پر آوینے બીબી ઝહરાની યાદ મનાવી શકીએ અને એમનો ઝિક્ર કરી શકીએ. જો કે અહલે બૈતને આ બાબતની કોઈ જરૂરત નથી કે એમના વખાણ કરવામાં આવે, એમના કસીદાઓ પડવામાં આવે, એમની તારીફ કરવામાં આવે. આપણને બનાવવા માટે જરૂરી છે કે અહલે બૈતનું નામ લઈએ, એમની યાદ મનાવીએ, એમની સીરતનો ઝિક્ર કરીએ. નહીતર અહલે બૈતના ફઝાઇલ પડવાથી આપણે એમની અઝમતમાં કોઈ વધારો નથી કરતા, એમના રુતબામાં કંઈ ઇજાફો નથી કરતા, બલકે અહલે બૈતના કમાલાતનો ઝિક્ર આપણને બાકમાલ બનાવે છે. અહલે બૈતની ફઝીલતોને યાદ કરીને આપણા અંદર ખુદ પોતાનામાં ફઝીલતો પેદા કરવાની પ્રેરણા મળે છે. અહલે બૈત અલૈહિમુસ્સલામની યાદ અને ખુસુસન બીબી ઝહરાનો ઝિક્ર કરવો એક ખાસ અસર રાખે છે આપણી જિંદગીમાં. ગઈકાલની ચર્ચા જો આપ લોકોના ધ્યાનમાં હોય તો વાતને જોડતા અર્જ કરવા માંગુ છું કે આપણા દરેક કામોનો એક અસર છે, એનો સવાબ અઝાબ એક બાજુ. આ દુનિયામાં દરેક કામનો એક અસર, સારા કામ હશે તો એનો સારો અસર, બુરા કામ હશે તો એનો બુરો અસર ચોક્કસ આપણી જિંદગી ઉપર પડે છે. મિસાલો ગઈકાલની મારે રિપીટ નથી કરવી, ફક્ત સિલસિલાને જોડવા માંગુ છું. બીબી ઝહરાની યાદ, એમનો એહતરામ જાળવવો, એમના પ્રત્યે આપણા દિલોમાં સમાયેલી લાગણીને જાહેર કરવી, એમના રિસ્પેક્ટની અંદર કોઈ જાતની કમી ન રાખવી, આ બાબત આપણી જિંદગીમાં એક અસર રાખે છે. જનાબે હુરના એક્ઝામ્પલને આપણે બયાન કર્યા હતા, એક જરાક એહતરામ જાળવ્યો બીબીના નામનો, કેટલી મોટી તૌફીક એને મળી કે પોતાની જિંદગી તો જેમ તેમ ગુજરી, આખરત સુધરી ગઈ, જિંદગીનો અંત બહેતર આવ્યો. બીબી ઝહરાના નામની એટલી બરકત હતી, એમની યાદને સારી રીતના તેઓ જાળવ્યા કે બીબી ઝહરાનો એક તોહફો પણ એમને નસીબ થયો, કયામત સુધી રૂમાલે ઝહરા હુરના પેશાની પર બંધાયેલો રહેશે અને આ તાજ ઇફ્તિખાર લઈને હુર મહેશૂર થશે. બીબી ઝહરાના નામની બરકત,
એમના નામનો આ અસર, જેને આપણે કીધા બીબી ઝહરાના નામની બરકત, અને બરકતના બારામાં ગઈકાલે થોડીક બાબતોની હું બયાન કર્યો. આજે મને લાગ્યું કે એક બે વાતો હજી બરકતના બારામાં ચોખવટ કરી દઉં, જેથી મારી ચર્ચા અધૂરી ના રહે અને આપણા મોઝુમાં દાખલ થઈએ. મોઝુ પણ શું છે, આપણે અર્થ કર્યા હતા. પેલા બરકતના બારામાં બયાન કરવું જોઈએ. બરકત એક એવી દુઆ છે, એક એવી તલબ છે કે દરેક લોકો પોતાની જિંદગીમાં અને ખાસ કરીને પોતાના રિસ્કમાં બરકત ચાહે છે. અને બરકત માટે પણ આપણે કીધા એનો તરજમો ઈ છે, એનો અર્થ ઈ છે કે ચીજ ઓછી હોય, ફાયદો વધારે હોય. કોઈક ચીજની ક્વોન્ટિટી તો ઓછી છે, એની સંખ્યા ઓછી, પણ એનો ફાયદો વધારે, ફાયદો બેશુમાર. આનું નામ છે બરકત. ઓછા માલમાં, ઓછા સમયમાં, તમે જુઓ બીબી ઝહરાની ઉંમર 18 વર્ષ, 18 વર્ષની ઉંમરમાં કેટલી બરકતો છે એમની જાતની, ઇન્શાલ્લાહ એને પણ હું આઈંદા મજલિસોની અંદર ગણાવીશ. ટૂંકી ઉંમર પણ ઉંમરે બા બરકત. 90, 80, 100 વર્ષ જીવી લીધા, પણ હાસિલે ઉમર કઈ ના હોય તો એ બે બરકત છે. ઉમર બા બરકત ઉમરાને કહેવાય. આપણા હતા એવા આલિમો સૈયદ રઝી નહેજુલ બલાગાને તાલીફ કરનાર ગાલિબન 45-46 વર્ષની ઉમરમાં દુનિયાથી ચાલ્યા ગયા. નાની ઉમરમાં આ આલિમે દીને કેટલી કિતાબો લખી, એમાંથી એક છે નહેજુલ બલાગા. એમની ઉમરે બા બરકત. લોકોના ઇલ્મમાં ઘણી વાર બરકત હોય. મરહૂમ શહીદ સદ્ર, ખુદા રહેમત કરે આ આલિમે દીન ઉપર, 58 વર્ષ મારા ખ્યાલથી એમની ઉંમર હતી, અને કેવી કેવી કિતાબો તેઓ લખીને ગયા કે આજ દી સુધી હૌઝામાં એમની કિતાબોની તદરીસ થાય છે. બરકત, ઓછા ચીજમાં વધારે ફાયદો. બરકતના બારામાં આપણને આપણા ઉલમા બયાન કરે છે કે બરકત જુદી જુદી જગ્યા ઉપર અલગ અલગ એના હિસાબથી હોય. અમુક જગ્યા બા બરકત હોય, અમુક પ્લેસ, અમુક મકાન બા બરકત હોય, એમાં બરકત રહેલી હોય. દાખલા તરીકે ખાને કાબા. કુરાન કહે છે ને, ઇન્ન અવ્વલ બૈતિન વુદ્દિઅ લિન્નાસ અલ્લઝી બિબક્કતા મુબારકા. સૌથી પહેલી જગ્યા ઇબાદત માટે ખુદાએ બનાવી એ છે મક્કા, અને બા બરકત સર જમીન. બે રકાત નમાઝ આપણે આપણા ઘરમાં પડીએ, બે રકાતનો સવાબ. ખાને કાબાની બાજુમાં જઈને પડીએ, એક રકાત 1,00,000 રકાતનો સવાબ રાખે છે. કેટલી બરકત છે. કરબલા, નજફ, કુફા, આવી બા બરકત સર જમીનો. આપણા ગામની મસ્જિદ, ખુદ મસ્જિદ પણ બા બરકત જગ્યાનું નામ છે. ઘરમાં નમાઝ પડીએ અને મસ્જિદમાં નમાઝ પડીએ, મસ્જિદ જામે હોય તો એ નમાઝનું શું કહેવું. કેટલી બરકતો છે. અમુક જગ્યા બરકતવાળી હોય, પણ અહેસાસ થવો જોઈએ એ જગ્યાની અઝમતનો, એ જગ્યાના શરફનો, એ જગ્યાની બરકતનો અહેસાસ ના હોય તો પછી ગમે તે જગ્યાની જેમ આ મસ્જિદને પણ ગણી લેશે. એક સલવાત બર મુહમ્મદ વા અલી મુહમ્મદ. ઇન્શાલ્લાહ આપણે આપણી ચર્ચાને જારી રાખશું. મને તમારા ચહેરા તો નથી દેખાતા, આપ લોકો આશા રાખું છું કે મને જોઈ શકતા હશો. જગ્યાની બરકતનો અહેસાસ માણસના દિલમાં હોય ને તો એનાથી ભરપૂર બરકતો મેળવી શકે. હદીસની અંદર માસૂમ ફરમાવે છે કે મને મસ્જિદમાં બેસવું જન્નતમાં બેસવા કરતા વધારે સારું લાગે છે. હદીસે માસૂમ છે આ. પછી ઇમામ દલીલ પણ આપે છે, શા માટે મને મસ્જિદમાં બેસવું જન્નતમાં બેસવા કરતા વધારે પ્યારું લાગે છે. જન્નતમાં બેઠીશ ને તો મારો નફ્સ રાજી, ને મારો ખુદા રાજી થશે. મસ્જિદની બરકત, જગ્યાની બરકત. અમુક જમાના, અમુક સમય, અમુક ટાઈમ એવા હોય કે જે બા બરકત હોય.
અમુક સમયગાળા ખુદાએ રાખ્યા છે કે જે ખૂબ જ બરકત રાખે છે પોતાના દામનમાં. શબે કદર હજાર રાત કરતા, હજાર મહિના કરતા આ એક રાત અફઝલ. કેટલી બરકતો છે એની અંદર. કોઈ ઇબાદત કરીએ, જાણે એમ કે હજાર મહિનાની ઇબાદતો કરી હોય એના કરતા પણ બહેતર. અમુક ચીજો બા બરકત હોય છે, કુરાને મજીદની રોશનીમાં આપણને ખબર પડે છે. અમુક ચીજો ખુદ કુરાને મજીદ બા બરકત, કિતાબ, કિતાબન મુબારક, આ કિતાબ મુબારક છે. ખુદા કુરાનમાં કહે છે, અમે આસમાનમાંથી જે પાણી વરસાવીએ ને એ પણ બા બરકત છે તમારા માટે. આસમાનથી વરસતા ટીપા કેટલી બરકતો રાખે છે માનવ જીવન માટે. અમુક અમુક લોકોના વેપાર ધંધા, અમુક લોકોના બિઝનેસ બા બરકત હોય, હલાલ તરીકાથી કોઈ કમાતા હોય. તમે એક હરામનો પૈસો પોતાના બિઝનેસમાં ન આવવા દે, પછી જો કેવી બરકત હોય. અમુક લોકો હતા તારીખની અંદર કે જેમના માલમાં ખુદાએ બરકત આપી હતી. એક શખ્સિયતનું નામ આપણે સાંભળ્યા હશું, જનાબે જાફરે તૈયાર. એમના ફરઝન છે જનાબે અબ્દુલ્લાહ, જનાબે ઝૈનબના શોહર. જનાબે અબ્દુલ્લાહ યતીમ હતા ને. જનાબે જાફરે તૈયારના સમાચાર રસૂલે ખુદા લાવ્યા. અસ્મા બિનતે ઉમૈસને તસલિયત આપી જનાબે જાફરની ઝૌજાને. અને એમના યતીમ બાળકો જેમાંથી એક હતા અબ્દુલ્લાહ, ખૂબ દુઆઓ આપી રસૂલે ખુદાએ ખૂબ નવાઝિશ કરી. જનાબે અબ્દુલ્લાહને બાળક હતા, યતીમ હતા, રસ્તામાં માટીના ગારાથી કઈ વસ્તુઓ બનાવી, રમકડા બનાવીને વેચી રહ્યા હતા. બાળપણની અંદર રસૂલે ખુદાએ જોયું કે આ શું કરે છે, કે યા રસૂલલ્લાહ માટીની ચીજો બનાવીને બાળકોને વેચું છું, એનાથી કઈ પૈસા કમાવું છું. રસૂલે ખુદા ત્યાં જ ઉભા રહ્યા, દુઆ કરી અબ્દુલ્લાહના હકમાં. ખુદાયા અબ્દુલ્લાહના તિજારતમાં, એના કારોબારમાં તું બરકત અતા કર. રસૂલની દુઆ કેવો અસર રાખશે અબ્દુલ્લાહની જિંદગીમાં. 80 વર્ષથી લાંબી ઉંમર જીવા જનાબે અબ્દુલ્લાહ. પોતાની જિંદગીમાં કોઈ એવો મામલો નહોતો, કોઈ એવી ડીલ નહોતી કે જેમાં એને નુકસાન થયું હોય. હંમેશા ફાયદામાં. ખૂબ ખુદાએ બરકત આપી. અને એટલી જ સખાવત હતી જનાબે અબ્દુલ્લાહની. લોકોની દરમિયાન મશહૂર થઈ ગયું હતું, અબ્દુલ્લાહ જે બિઝનેસમાં હાથ નાખે એમાં ક્યારે નુકસાન નથી થતું. લોકો પાર્ટનરશિપ લેતા એમની સાથે, ભાગીદાર બનતા. એ અબ્દુલ્લાહના મામલામાં આપણે દાખલ થઈએ. એક સહાબીને રસૂલે ખુદાએ 2 દિરહમ આપ્યા હતા. સાદ નામના સહાબીને જિબ્રિલ મારફત મેળવીને 2 દિરહમ રસૂલે ખુદાએ એને આપ્યા. જાનાથી તિજારત કર, એટલી બરકતો એની જિંદગીમાં. મારે પૂરો વાક્યો બયાન નથી કરવું. ઘણા લોકોના બિઝનેસમાં બરકત હોય, અને ક્યારેક એવું બને અમુક જાત, અમુક શખ્સિયત બા બરકત હોય. જનાબે ઈસા નબી ગહેવારાની અંદર કલામ કરે છે. આપણે વાક્યો સાંભળ્યા છીએ ને, દર વર્ષે ક્રિસમસના મોકા ઉપર હું આ વાક્યને બયાન કરતો હોઉં છું, જ્યાં હું મજલિસો પડતો હોઉં ત્યાં, કે આપણે પણ જનાબે ઈસાને માનીએ છીએ, ઉલુલ અઝમ નબી માનીએ છીએ, એવા બહેતર તરીકાથી માનીએ છીએ કે જેવી રીતના ઈસાઈ લોકો પણ નથી માનતા. આપણો અકીદો જનાબે ઈસા માટે આવો છે. જનાબે ઈસા જ્યારે ગહેવારામાં તકલ્લુમ કરે છે કે છે ઇન્ની અબ્દુલ્લાહ આતાની અલ કિતાબ વજઅલની નબિયા, આગળ હજી પણ કહે છે વજઅલની મુબારકા, ખુદાએ મને બા બરકત બનાવ્યો છે. જનાબે ઈસાની જાત ખરેખર બા બરકત છે. એટલી બા બરકત જાત આજે દુનિયાની અંદર જનાબે ઈસાનું નામ લેવા વાળા સૌથી વધારે. એમના અકીદા કેવા છે, એમનો દીન કેવો છે, તહરીફ થઈ છે આ એનાથી કામ નથી લેતો. પણ મુસલમાનો પણ જનાબે ઈસાને માને છે, ને ઈસાઈ લોકો પણ જનાબે ઈસાને માને છે. કેટલી બરકત છે. અને હજી બા હયાત છે જનાબે ઈસા. ઇન્શાલ્લાહ તેઓ તશરીફ લાવશે, અને જ્યારે જમાનાના ઇમામ ઝુહુર ફરમાવશે, ઈ નમાઝે જમાઅત કાયમ થશે.
दो कदम आगे नबुवत से इमामत होगी। इमामे जमाना नी पाछळ तेओ नमाज पढ़से। बा बरकत ईसा आवीने खुद एवी बरकत के जे जनाबे जहरा मा हती एनु एलान करसे। जनाबे ईसा इब्ने मरियम मरियम ना दीकरा पाछळ हसे, फातिमा ना लाल आगळ हसे। અને આમાં જનાબે ઝહરાની બરકત આપણને દેખાશે। જનાબે ઈસા બા બરકત, ખુદ બીબી ઝહરાનું વજૂદ બા બરકત, આ ઝાત બા બરકત છે, એમના નામની અંદર બરકત છે, એમના ઝિક્રની અંદર બરકત છે। કુરાન જેને કૌસર કહેતો હોય, એ ખાતુનની બરકતોનું શું કહેવું, એના ખૈરે કસીરનું શું કહેવું। જનાબે ઝહરાની ઝાત બરકતના બારામાં એક બાબતને બયાન કરું બીબી ઝહરાની ઝાતની। બીબી ઝહરા પોતાના ઘરમાં ફકરો ફાકાનો આલમ, બે દિવસથી કંઈ જમ્યા નથી, બાળકો પણ ભૂખ્યા છે, રસૂલની ખિદમતમાં કોઈ સાહેલ આવ્યો ભૂખ્યો પણ છે, એને કપડાની પણ જરૂરત છે, એને પોતાના વતન સુધી પહોંચવામાં માલની પણ જરૂર છે। આવીને રસૂલે ખુદાથી મદદ માંગે છે, બનવા જોગ રસૂલ પાસે પણ કઈ ના હતું। રસૂલની નિગાહ જાય છે પોતાની દીકરીના દરવાજા તરફ, રહનુમાઈ કરે છે, તું ત્યાં જા, ફાતિમાના દરથી તું ખાલી હાથ પાછો નહીં ફરે। અસાઇલ જાય છે, બીબી ઝહરાથી માંગણી કરે છે, પોતાની હાજતો રજૂ કરે છે। બીબી ઝહરાના ઘરમાં પણ કંઈ હતું નહીં, એક જાનવરનું ચામડું કે જેના પર પોતે આરામ કરતા હતા, એ જાનવરની ખાલ એમને આપે છે કે આને લઈ જા, આની કંઈ કિંમત આવે તારી હાજતોને પૂરી કર। આ સાહેલ કબૂલ નથી કરતો, કે છે મને ખાવા પીવાની જરૂર છે, મને લિબાસની જરૂર છે, આ જાનવરની ખાલની શું જરૂર, આનાથી મારું કામ નહીં થાય। બીબી ઝહરાએ જ્યારે એની હાજતોને જોઈ, પોતાના ગળામાં રહેલો હાર, ગરદન બંધ કે જે એમના ચાચાની દીકરી જનાબે હમઝાની દીકરીએ આ તોહફા તરીકે આપ્યું હતું, જનાબે ઝહરા એને કાઢી અને આપી દે છે, લઈ જા, આને વેચીને તું તારી હાજતને પૂરી કર। વાક્યો ઘણી તફસીલ રાખે છે, મારે વધારે બયાન નથી કરું। આ ગરદન બંધ ને લઈને આ સાહેલ જાય છે, રસૂલે ખુદાની બાજુમાંથી પસાર થાય છે, યા રસૂલલ્લાહ, તમારી દીકરી તરફથી મને આ ગરદન બંધ મળ્યું છે। રસૂલ કહે છે એને લઈ જા, તારી હાજતોને પૂરી કર। અમ્માર ઊભા થયા, અમ્માર કહે છે યા રસૂલલ્લાહ, મને રજા છે, હું આ ગરદન બંધ ને ખરીદી લઉં। રસૂલ કહે છે તું આને ખરીદીશ અને દુનિયાના તમામ જિન્નાત અને ઇન્સાનને પણ જો તું તારી સાથે શરીક કરીશ, અને ખરીદવામાં જે કોઈ ખરીદશે ચોક્કસ એ જહન્નમના અઝાબથી મહેફૂઝ રહેશે। આ ફાતિમાની ચીજની બરકત છે, જનાબે અમારે ખરીદી લીધું, કઈ કિંમત આપી, ઓલું કહે છે મને જમવાનું જોઈએ છે, મને કપડાની જરૂર છે, મને સવારીની જરૂર છે, મને એટલા માલની જરૂર છે કે હું મારા વતન સુધી પહોંચી શકું। બધું એને જરૂરત કરતા વધારે આપ્યું, પછી પોતાના ગુલામને બોલાવીને કહે છે આ ગરદન બંધને લઈ જા, એને ખુશ્બુ લગાડી, એને સારા કિંમતી કપડામાં લપેટીને મોકલે છે। આ ગુલામને કહે છે તું જા રસૂલની ખિદમતમાં, આ માલને પણ આપી દે, આ ગરદન બંધ પણ રસૂલની ખિદમતમાં આપ, અને તને પણ હું રસૂલના હવાલે કરું છું। રસૂલે ખુદા આ બધું પોતાની દીકરીને મોકલાવે છે, બીબી ઝહરાને એમના ગરદન બંધને પાછું મોકલાવે છે અને કહે છે જા, હવે તું મૌલા અલીથી મુતાલ્લિક છો, તારો ઇખ્તિયાર અલીના ઘર સાથે છે। આ ગુલામ આવે છે, બીબી ઝહરાને આ ગરદન બંધ પાછું આપે છે, બીબીએ કબૂલ કરી લીધું, અને આ ગુલામને કહે છે જા, મેં તને રાહે ખુદામાં આઝાદ કરી દીધું। ગુલામ હસે છે, મુસ્કુરાય છે, ગુલામના હસવાનું કારણ બીબી પૂછા, બીબી કહે છે, બીબીના જવાબમાં ગુલામ કહે છે એ બીબી, મેં મારી નજરોથી આ ગરદન બંધની બરકતોને જોઈ છે, કેટલું બા બરકત છે આ તમારું ગરદન બંધ, ભૂખ્યાને ખાણું મળ્યું, નિર્વસ્ત્રને કપડા મળી ગયા, ગરીબને માલ મળી ગયો, અને મારા જેવા ગુલામને આઝાદી મળી ગઈ, અને આ ગરદન બંધ ફરી પાછા એના માલિક સુધી પાછું પલટી ગયું।
એક સલવાત પર મુહમ્મદ વાલે મુહમ્મદ સલ્લે અલા મુહમ્મદ વાલે મુહમ્મદ. બરકત હતી બીબી ઝહરાના માલની, બીબી ઝહરાથી મુતાલ્લિક કોઈ પણ ચીજ હોય ચોક્કસ બરકતોને પોતાની અંદર રાખે છે. કુરાને મજીદ કહે છે, જો લોકો ઈમાન લાવતે, જો તકવા રાખતે, તકવાને અપનાવતે, તો અમે જમીન આસમાનની બરકતોને એમના શામિલે હાલ કરતે. બરકતો ઇન્સાનની જિંદગીમાં આવે છે ઈમાનના નતીજામાં, બરકતો આવે છે તકવાના નતીજામાં, બરકતો મળે છે અહલે બૈતની તાલીમાત મેળવવામાં, એમના રસ્તા પર ચાલીને અનુસરીને એમની પૈરવી કરવામાં. અમુક કામો એવા છે ને કે જે ઇન્સાનની જિંદગીમાંથી બરકતને ઉઠાવી લે છે. બસ એક વાતને બયાન કરીને આ વાતને હું પૂરી કરું છું. બરકતો ચાલી જાય છે ઇન્સાનના જીવનમાંથી અમુક કારણોસર. અમુક બાબતો જો ઇન્સાનના જીવનમાં આવે, પછી કોઈની જિંદગીમાં હોય, કોઈ ફેમિલીમાં હોય, કોઈ ખાનદાનમાં હોય કે કોઈ કુટુંબમાં હોય, આ ચાર બાબતો જો ઇન્સાનના જીવનમાં આવી ગઈ, એ કારણ બને છે કે આ બરકતની જિંદગીમાંથી ઉઠી જાય. રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલયહી વ આલિહી વસલ્લમ ફરમાવે છે, સલ્લે અલા મુહમ્મદ વ આલિ મુહમ્મદ. અરબઉન લા તદખુલુ બૈતન વાહિદન મિનહુન્ના ઇલ્લા ખરબા વલમ યઅમુર બિલ બરકા. ચાર બાબતોમાંથી જો એક ચીજ કોઈના ઘરમાં દાખલ થઈ તો પછી બરકત ચાલી જશે, એ જગ્યા ખરાબ થઈ જશે, એ ખાનદાન બરબાદ થઈ જશે, એ જિંદગી બુરી થઈ જશે. કઈ કઈ ચાર ચીજો? સૌથી પહેલું કહે છે અલ ખિયાના, ખયાનત. જો માણસના જીવનમાં આવીને ખુદા ના કરે કોઈ કોઈની સાથે ખયાનત કરે, ભાઈ ભાઈની સાથે, એક પાર્ટનર પોતાના શરીકની સાથે, કોઈ ઝૌજા પોતાના શૌહરની સાથે, શૌહર પોતાની ઝૌજાની સાથે, ખયાનતનો બાબ જો ખુલી ગયો, બરકત ત્યાંથી ઉઠી જાય છે. વેપાર ધંધાની અંદર આપણા ગ્રાહકની સાથે ખયાનત, માલ આપવામાં, માલ દેવામાં, કોઈ સાથે ડીલ કરવામાં જરા બરાબર જો ખયાનત આવી, રસૂલ કહે છે ખયાનતનું આવવું બરકતનું જાવા સમાન છે, બરકત ઉઠી જાય. બીજું અસિરકા, ચોરી. ચોરી પણ હવે ચોરીના મિસદાક મારે ગણાવવા નથી કઈ કઈ ચીજો ચોરી કહેવાય, પણ જો ચોરી માણસની જિંદગીમાં આવીને તો આ ચોરી પણ બરકત ઉઠી જવાનું કારણ બને. ત્રીજું છે વલ ખમ્ર, શુરબુલ ખમ્ર, શરાબ. અને ચોથું છે ઝિના. આ ચાર એવા ગુનાહ છે, ચાર એવી બાબતો છે કે જે માણસની જિંદગીને બરકતથી ખાલી કરી દે છે. બરકત મેળવવા માટે આ ચાર ચીજોથી બચવું અત્યંત જરૂરી છે. બીબી ઝહરાના નામની બરકતોમાંથી એક આ છે કે આપણે એમના ઝિક્ર થકી આપણી જિંદગીને સુધારી શકીએ, આપણી જિંદગીને બહેતર બનાવી શકીએ. બીબી ઝહરાની આ યાદની મજાલિસની અંદર આપણે જે મોઝુ પર ગુફ્તગુ કરી રહ્યા હતા, ગઈકાલે મેં આગાઝ કર્યો તે આ કે બીબી ઝહરાની સીરત અને આપણી જવાબદારીઓ, એમની સીરતને જાણીએ, ફક્ત સાંભળી ના લઈએ, બલકે એમની સીરતના પૈગામ આપણે અર્થ કર્યા, એમની જિંદગીને બિલકુલ આપણે કોપી કરવી એ આપણાથી મતલૂબ નથી. ઘણી બાબતો એવી છે કે જે આપણે આ જમાનામાં હાલાત પ્રમાણે બિલકુલ એમના જેવી જિંદગી આપણે ન અપનાવી શકીએ, પણ એમની જિંદગીની સીરત, તરીકો, એમના કામોનો અંદાજ ચોક્કસ એને તો અપનાવી શકીએ ને. બીબી ઝહરાની સીરત અને સાથોસાથ આપણી જવાબદારીઓ. આ જવાબદારીના સિલસિલામાં ગઈકાલે મેં થોડીક શરૂઆત કરી કે ઇન્સાનમાં અને બીજી બધી મખલુકાતમાં બુનિયાદી ફર્ક એ છે કે ખુદાએ ઇન્સાનને જવાબદાર બનાવ્યો છે. જવાબદારને અરબીમાં કહેવાય મસઉલ,
જેનાથી સવાલ કરવામાં આવે. ખુદાએ ઇન્સાનને જે કંઈ ચીજો આપીને, જે કંઈ નિમતો આપી, પછી જાહેરી હોય, બાતિની હોય, પોતાના બદનની જે કંઈ ચીજો છે, ખુદાવંદ આલમ કે છે અમે બધાના વિશે તમારાથી સવાલ કરશું. કુરાન મજીદની આ આયત કે જેમાં કહેવામાં આવ્યું ઇન્નલ બસરા ઇન્ન સમઅ વલ બસરા વલ ફુઆદ કુલ્લુ ઉલાઇકા કાન અન્હુ મસઉલા, સૂરે ઇસરાની 36મી આયત છે. કે આ કાન, આ આંખ, આ દિલ, આ દરેકના બારામાં ઇન્સાનથી પૂછવામાં આવશે. ખુદાએ આ બધું આપ્યું છે, એનાથી આપણે કેવો ઉપયોગ લીધા, કેવો ફાયદો ઉઠાવ્યા, આપણાથી પૂછવામાં આવશે. જાનવરોથી પૂછાણ નહીં કરવામાં આવે, ફરિશ્તાઓથી સવાલ નહીં કરવામાં આવે, પણ ઇન્સાનથી પૂછવામાં આવશે. શા માટે? એનો રાજ શું છે? શા માટે ઇન્સાનથી જ પૂછાણ લેવામાં આવશે, દુનિયાની કોઈ મખલુક પાસેથી નહીં? ભાઈ, જાનવર જ્યારે કંઈ પણ ભૂખ લાગશે, ગમે ત્યાં એ માથું મારીને પોતાના ખોરાક સુધી પહોંચી જશે, એ નહીં જુએ કે આ મારા માલિકનું ખેતર છે કે પાડોશીનું છે, આ ખાવું મારા માટે હલાલ છે કે હરામ છે, એ કંઈ નહીં જુએ. બસ એનો કામ પતાવશે, એની ભૂખને મીટાવશે. ઇન્સાન માટે આવું નથી. પોતાની જરૂરત માટે ઇન્સાનને જોઈએ, પોતે જુએ જ્યાંથી હું મેળવું છું એ હલાલ છે કે હલાલ નથી, આ ચીજ મારા માટે જાયઝ છે કે જાયઝ નથી. માણસની વિશેષતા આ છે કે એ મસઉલ અને જવાબદાર છે. અને એનો રાઝ પણ આની અંદર છે કે ખુદાએ ઇન્સાનને અક્લ આપી, એને આઝાદી આપી, એને ઇખ્તિયાર આપ્યો, એની પાસે બે રસ્તા રાખી દીધા. તારા ઇખ્તિયારથી આ ઇન્સાન સારા રસ્તાને અપનાવ યા બુરા રસ્તાને અપનાવ, આ ઇન્સાનને ઇખ્તિયાર છે. હવે આ ઇખ્તિયારથી માણસ સદુપયોગ કરે છે કે દુરુપયોગ કરે છે? આઝાદી અને ઇખ્તિયાર, આ પણ ઇલ્મે કલામની એવી ચર્ચા છે કે જેને મિંબરથી છેડવું મુનાસિબ નથી. કે ઇન્સાન પોતાના કામમાં આઝાદ છે કે મજબૂર? જે કંઈ હું કરું છું બધું હું નથી કરતો, ખુદા કરે છે. આવા પણ અકીદાઓ હતા અને છે, હજી પણ આવા અકીદા રાખવા વાળા મોજૂદ છે. હું કંઈક, મારો રોલ છે જ નહીં મારી જિંદગીમાં, હું તો એક કઠપુતલીની માફક, મારાથી સારા કામ થઈ જાય, બુરા કામ થઈ જાય, જે કંઈ મારાથી થાય બધું ખુદા કરે છે, હું કંઈ નથી કરતો. આ અકીદાનું નામ છે અકીદે જબર, કે ઇન્સાન મજબૂર છે. બની ઉમૈયાએ પોતાના ગુનાહો પર પડદા પાડવા માટે આવા અકીદાઓની તરવીજ કરી, અને ઇમામોએ મુકાબલો કર્યો હતો. આ અકીદો બરાબર નથી. એના મુકાબલામાં અમુક લોકોનું માનવું એમ છે કે ઇન્સાન સંપૂર્ણ રીતે આઝાદ, બિલકુલ એને ઇખ્તિયાર છે, ખુદાએ એને પેદા કરી દીધો, પછી હવે ખુદાનું કંઈ નથી ચાલતું, ઇન્સાનને જેમ કરવું હોય તેમ આ જિંદગીની અંદર કરતો રહે. ઇન્સાન ઇખ્તિયારે કામિલ રાખે છે. આ અકીદો પણ બાતિલ છે. એવું નથી. જેવી રીતના ઘડિયાળને બનાવવા વાળો ઘડિયાળને બનાવીને ગુજરી ગયો, દુનિયાથી ચાલ્યું ગયો, ઘડિયાળ ચાલતી રહી છે, ના, ખુદાએ એવી રીતના આપણને નથી પેદા કર્યા. આ અકીદો પણ બાતિલ. હુસ્નો કુબહે અકલી અદલે ઇલાહી, આ બધા મસાઇલ કે જેની અંદર પડવું દરેકના બસની વાત પણ નથી. જબરો ઇખ્તિયારના બારામાં મૌલા અલીથી કોઈ સવાલ કર્યો, ઇમામ કહે છે બહેરુન અમીક, આ ઊંડા દરિયાનું નામ છે, એમાં ઊંડા ઉતરવાની કંઈ જરૂર પણ નથી. જે લોકો આ ચર્ચાઓને ખમી ના શકે એને આની અંદર દાખલ થવાની જરૂરત જ નથી. બિલકુલ એના જેવું છે કે હિન્દ મહાસાગરને કોઈ માણસ તરીને હાથ પગ મારી નાખો પાર કરી શકે, સારા સારા એમાં ડૂબી જાય. ખુલાસો ટૂંકમાં હું કહેવા માંગુ, અહલે બૈતે જે અકીદાની આપણને તાલીમ આપીને એનું નામ છે અમરુન બૈનલ અમરૈન, નથી જબર
કે નથી સંપૂર્ણ ઇખ્તિયાર, બલકે વચ્ચેનો રસ્તો. અમુક કામો ઇન્સાનના બસમાં છે, અમુક કામો ખુદાએ પોતાના કબજાએ કુદરતમાં રાખ્યા છે. કુરાન મજીદની એક આયતને હું પઢું જોઈએ. સૂરે નિસાની અંદર ખુદાવંદે આલમે ફરમાવ્યું, મા અસાબક મિન હસનતિન ફમિન અલ્લાહ. એ ઇન્સાન, જે કઈ ખૂબીઓ તને મળે છે, જે કઈ સારા કામો તારાથી થાય, જે કઈ તૌફીક મળે છે, જે કઈ ખૂબીઓ તારી જિંદગીમાં છે, ખુદા કહે છે એ અલ્લાહના તરફથી છે. વમા અસાબક મિન સૈયઅતિન ફમિન નફસિક. અને જે કઈ બુરાઈઓ છે, જે કઈ શર છે, જે કઈ બદી છે, જે કઈ બુરા કામો છે, એ ઇન્સાન એ તારા તરફથી છે. આમાં લોજિક દેખાય છે આપણને? તર્ક દેખાય છે? કઈ માણસ આ રીતના ખુદાની બારગાહમાં અર્જ કરી શકે ને, ખુદાયા યા તો બધું તારા તરફથી હોય યા બધું મારા તરફથી હોય. આ વળી કેવી વાત! ખૂબીઓ છે મારી જિંદગીમાં, સારા કામો હું કરું છું, તો એ પણ મારા પોતાના હોવા જોઈએ. ખુદા કહે છે નહીં, ખૂબીઓ સારા કામો બધા મારા તરફથી છે. તો પછી બુરાઈઓ ને ગુનાહો ને શર અને બુરાઈઓ જેટલી કઈ છે મારી જિંદગીમાં, ખુદાયા ઈ ખુદા કહે છે તારા તરફથી છે. આ વળી કઈ રીતના? ખૂબીઓ તારા તરફથી ને બુરાઈઓ અમારા તરફથી, યા બધું તું રાખ્યા બધું અમે રાખીએ? નહીં. આનો મતલબ શું છે? આપણા ઉલમાએ આ આયતની તફસીર કરી છે, આપણા ઉલમા એક્સપ્લેન કરે છે આ આયતને. એટલે જ કુરાનનો તરજુમો પડી લેવો કાફી નથી, એમાં ઊંડા ઉતરીને તફસીરને સમજવાની જરૂર છે. કુરાન શું કહેવા માંગે છે? એક આલિમેદીને મિસાલ આપી હતી આયતને બયાન કરવા માટે. ખુદા સલામત રાખે બુઝુર્ગ આલિમેદીનને કે જેમણે આ મિસાલ આપી. પોતે કહે છે કે આ દુનિયા ગોળ છે ને, દુનિયાના આજુબાજુમાં હંમેશા એક ભાગ પર રોશની છે ને બીજો ભાગ તારીખ છે. એક જગ્યાએ રાત છે ને બીજી જગ્યાએ દિવસ છે. દુનિયામાં અડધી દુનિયામાં નૂર છે ને અડધી દુનિયામાં અંધારું છે. કહી શકાય દુનિયામાં જ્યાં જ્યાં નૂર છે સૂરજ તરફથી છે, અંધારું જેટલું છે એ જમીનનું પોતાનું છે. બિલકુલ એવી જ રીતના આપણી જિંદગીમાં જે કઈ સારી બાબતો, જે કઈ ખૂબીઓ, જે કઈ સારા કામો, જે કઈ છે બધું અલ્લાહની તૌફીક છે. અને જે કઈ બુરાઈઓ છે ને એ બધી આપણી પોતાની છે, આપણા કર્મોનું પરિણામ છે. હજી એક મિસાલ આપીને મારા નવજવાન ભાઈઓ માટે મારી વાતને વધારે ચોખવટની સાથે રજૂ કરવા માંગુ છું. કોઈ નવજવાન કાયદેસર રીતે ગાડી શીખી લે, ગાડી ચલાવતા શીખી લે, એક્ઝામ પણ આપી દે અને કાયદેસર રીતે એને લાયસન્સ મળી જાય, હવે એના બાપા એના દીકરા માટે ગાડી અપાવી દે, લે દીકરા તું આ ગાડીને ચલાવ. હવે દીકરો ગાડી ચલાવીને સારા કામો કરીને, કોઈ બીમાર હતું એને હોસ્પિટલ પહોંચાડી દીધા, કોઈ બુઝુર્ગ હતું ક્યાંય જવું હતું એનું કામ પતાવી દીધું, કોઈને મસ્જિદે લઈ આવ્યા, કોઈને મસ્જિદેથી ઘરે મૂકી આવ્યા, સારા સારા કામો કરે છે આ દીકરો. જ્યારે કોઈ દુઆ દેશે ને તો આ દીકરાને પણ દુઆ દેશે, એના બાપને પણ દુઆ દેશે. સારું કર્યું દીકરા તારા પપ્પાએ કે તને ગાડી અપાવી દીધી, તું એનાથી અનેક કામો કરી શકે છે. જે કઈ સવાબના કામો કરશે ને આ છોકરો, એનો બાપ પણ એના સવાબમાં શરીક. શા માટે? એને ગાડી અપાવી દીધી. પણ હવે ખુદાના ખાસ્તા ગાડી ચલાવતા ચલાવતા કોઈને દઈ રાખો, એક્સિડન્ટ થઈ ગયું, હવે પોલીસ પકડી જાય, પોલીસ કેસ થાય, તો દુનિયાના કોઈ પણ કાયદામાં એવું નથી કે આ એક્સિડન્ટ થવાના કારણે એના બાપાની ધરપકડ કરવામાં આવે. તમે તમારા દીકરાને ગાડી અપાવી એટલે એને એક્સિડન્ટ કર્યું, તમે ન અપાવી હોત તો એક્સિડન્ટ ના થાત. એનો બાપ જવાબદાર નથી, દીકરો જવાબદાર છે. સારા કામના સવાબમાં બાપ શામેલ, દુઆઓ જ્યારે કોઈ આપતું હોય ને દુઆમાં બાપ શામેલ, પણ એક્સિડન્ટ થાય તો
એ દીકરાની ભૂલ છે, એમાં બાપનો કઈ વાંક નથી. બાપે ગાડી અપાવતી વખતે કીધું હતું, દીકરા આ તારા કામે જવા માટે, તારા કામોની સહુલત માટે હું તને અપાવીને દઉં છું. ખુદાવંદે આલમે પણ આટલી નેમતો આપણને આપી છે, અને સાથોસાથ એ પણ કીધું કે આ નેમતનો સદુપયોગ ક્યાં છે, ક્યાં આ નેમતોને વાપરવાની છે. હવે બંદો, જો ખુદાએ બતાવેલ રસ્તા ઉપર પોતાની આ નેમતોનો ઉપયોગ કરે, ખુદાની તૌફીક છે. આપણા સારા કામની અંદર એની નિસ્બત ખુદા તરફ જશે. પણ જો બંદો ગુનાહ કરે, નેમતોનો પોતાના ઇખ્તિયારનો દુરુપયોગ કરે અને જહન્નમમાં જાય, તો પછી આમાં ખુદા તરફથી કોઈ ખામી નથી, આ બંદાની ભૂલનું પરિણામ છે. ચાકુ બનાવવા વાળાએ ચાકુ બનાવી, છરી બનાવી કે જેનાથી સારા કામો થઈ શકે, એ ચાકુથી કોઈને જખમી કરી દેવામાં આવે તો ચાકુ બનાવનારનો કોઈ વાંક નથી, એને દુરુપયોગ કરનારનો વાંક છે. આ બધી મિસાલો હું શા માટે આપું છું? એ માટે આપું છું કે બંદો ઇખ્તિયાર ધરાવે છે, આઝાદી છે બંદા પાસે, પણ આઝાદી મહદૂદ. અમરુન બૈનલ અમરૈન. ખુદાએ નિયમતો આપી બંદાને, ખુદાએ હિદાયતનો રસ્તો બતાવી દીધો, ખુદાએ કોઈને મજબૂર નથી કર્યા પોતાની ઇબાદત કરવા માટે, ખુદાએ કોઈને મજબૂર નથી બનાવ્યા ગુનાહ કરવા માટે. નહીં, અખ્તિયાર અને આઝાદીની સાથે બંદો પોતે ચૂઝ કરે છે મારે કયા રસ્તાને અપનાવવું. અને આ આઝાદી અને ઇખ્તિયાર છે, એટલે જ એ જવાબદાર છે, એટલે જ એ જિમ્મેદાર છે, એટલે જ કયામતના દિવસે એનાથી પૂછવામાં આવશે, એનાથી હિસાબ લેવામાં આવશે, શા માટે તે આમ કર્યું ને શા માટે તે આમ ના કર્યું. આ ખુદાવંદે આલમે માણસની વિશેષતામાંથી રાખ્યું છે. માણસ જવાબદાર છે, અને આપણે અહેલે બૈતના ચાહવા વાળા, અહેલે બૈતનું નામ લેવા વાળા, અહેલે બૈતથી મનસૂબ કોમ, એમની મોહબ્બત રાખવા વાળા, એમના શિયા તરીકે આપણે પોતાને દુનિયામાં ઓળખાવીએ છીએ, આપણી જવાબદારી કંઈક વિશેષ છે. જેહલે બૈતથી દૂર છે એનાથી પૂછવામાં આવશે શા માટે તમે કોતાહી કરી, એ લોકો એનો જવાબ આપશે. પણ આપણે તો અહેલે બૈતના દરથી મનસૂબ છીએ ને, અહેલે બૈતનું દામન આપણા હાથમાં છે ને, ખુદાએ અહેલે બૈતની મારેફત આપણને કરાવી, આપણા ઉપર હુજ્જતને તમામ કરી દીધી છે. હુજ્જતને તમામ કરી, હુજ્જત તમામ થાવી, આનો પણ એક ઊંડો અર્થ છે. તમારી ખિદમતમાં એને પણ રજૂ કરીને મારી વાતને આગળ વધારું. એક બા અવાજે બોલન સલવાત. હુજ્જત તમામ છે આપણા ઉપર, આ શબ્દ તો આપણે અવારનવાર સાંભળ્યા છીએ. હુજ્જતનો તરજુમો થાય દલીલ. ખુદાવંદ આલમ કયામતના દિવસે બંદાથી જ્યારે સવાલ કરશે ને, બંદાથી જ્યારે પૂછશે ને, બંદો ત્યાં પણ ચૂપ નહીં રહે, ત્યાં પણ ખુદાની બારગાહમાં દલીલ લાવશે, આર્ગ્યુમેન્ટ લાવશે. તમે વિચાર કરો, જો આપણે ઇમેજિન કરી શકીએ છીએ કે આ દુનિયાની અંદર કોઈ માણસ એક દૂર દરાજ ગામડાની અંદર પૈદા થયો, ક્યાંય એણે સફર ના કરી, જે હાલતની અંદર રહી ગયો, અભણ રહી ગયો, એના કાન સુધી દીનનો પૈગામ, રસૂલનો મેસેજ, કુરાનની આયત કંઈ એના સુધી ના પહોંચ્યું, આખી જિંદગી એની પસાર થઈ ગઈ અને એ ત્યાં ગુજરી ગયો, એ આ દુનિયાથી જશે, કયામતના દિવસે ઊભો હશે. અને એક માણસ કે જે સિટીમાં હતો, શહેરમાં હતો, એની પાસે હિદાયત મેળવવાના બધા સાધનો ઉપલબ્ધ હતા, આલિમોના સંપર્કમાં હતો, એટલી કિતાબો, ઇન્ટરનેટ, આ તે કોઈ પણ જાણકારી મેળવવી હોય બધી અવેલેબલ હતી, દીનદાર પણ હતો, દીનદાર ઘરાનામાં પણ પૈદા થયો અને દીન ઉપર એણે અમલ ના કર્યો, એ પણ જશે ખુદાની બારગાહમાં. આ બંને સાથે શું ખુદા એક સરખો સુલુક કરશે? પેલા બંદાને તો જવાબ આપવાનો, દલીલ લાવવાનો ઇખ્તિયાર છે ને, ખુદાયા
હું જે સરજમીન પર પેદા થયો મારી પાસે કોઈ સાધન ન હતું કે હિદાયતનો પૈગામ મારા સુધી પહોંચે પણ ઓલા બીજાને એની પાસે શું જવાબ છે હદીસના જુમલાઓ છે ખુદા કહેશે શું તે ઇલ્મ મેળવ્યું હતું તો આલિમ હતો કે જાહિલ હતો કે છે આલિમ હતો તો શા માટે અમલ ના કર્યો કે છે જાહિલ હતો તો કહેવામાં આવશે શા માટે તે ઇલ્મ હાસિલ ના કર્યો તારા માટે આટલા બધા સાધનો હતા દલીલ લાવશે બંદો ખુદાની બારગાહમાં અને કહેવાય હુજ્જત તમામ કરી ખુદાએ એવી રીતના ખુદાએ હુજ્જત તમામ કરી કે બંદા પાસે બયાન કરવા માટે કોઈ બહાનું બાકી નહીં બચે હદીસની અંદર મળે છે હદીસને બયાન કરું જેથી હુજ્જત તમામ થવાની વાત વાજેહ થઈ જાય હદીસમાં છે કયામતના દિવસે મેદાને મહેશરમાં એક ખૂબસૂરત જવાનને લાવવામાં આવશે કે જેણે ગુનાહ કર્યા હશે ખુદા એનાથી સવાલ કરશે ભાઈ તે શા માટે ગુનાહ કર્યા જવાબમાં કહેશે ખુદાયા તે મને ખૂબસૂરત બનાવ્યો હતો હું એટલો સ્માર્ટ અને એટલો હેન્ડસમ હતો અને 21મી સદીની દુનિયા દેખીતી વાત છે મારો પગ તો ગુનાહમાં પડી જાય ને એવો માહોલ હતો એવા હાલાત હતા ખુદા કહેશે એમ તું એવો જવાબ લાવે છે ફરિશ્તાઓને ખુદા કહેશે જનાબે યુસુફને હાજર કરવામાં આવે ખુદા કહેશે તું વધારે ખૂબસૂરત છો કે જનાબે યુસુફ તેઓ તો આટલા હસીનો જમીલ હતા એમ છતાં પોતાને ગુનાહમાં ન પડવા દીધા પોતાના દામનને ગુનાહોથી બચાવીને લઈ ગયા જનાબે યુસુફ જેવા હાલાત તો નહોતા તારા આ રીતના ખુદા દલીલ લાવશે ખુદા જવાબ આપશે એના ઉપર હુજ્જતને તમામ કરશે એવી જ રીતના એક ખૂબસૂરત ઔરતને લાવવામાં આવશે જેણે પણ ગુનાહ કર્યા હશે એ જ સવાલ એનાથી કરવામાં આવશે તેની જવાબ આપશે ખુદાયા આટલી હસીનો જમીલ ખૂબસૂરત તે મને બનાવી હતી અને આ ખૂબસૂરતીનું કારણ છે કે મેં ગુનાહ કરી લીધા ખૂબસૂરતી કારણ બની કે મારો પગ લપસી ગયો ખુદા એના જવાબમાં પણ જનાબે મરિયમને હાજર કરશે તું વધારે ખૂબસૂરત છો કે જનાબી મરિયમ તેણી એટલી પાક દામન બીબી હતા આટલી ખૂબસૂરતી હોવા છતાં તેઓ પોતાના દામનને આલુદા ન કર્યા આવી જ રીતના એક એવા ઇન્સાનને પેશ કરવામાં આવશે કે જેણે પણ ગુનાહ કર્યા દીન ઉપર અમલ નહોતો કર્યો દીન પર અમલ કરવામાં કોતાહી કરી હતી એ બંદો જ્યારે હાજર થશે ખુદાની બારગાહમાં ખુદા એનાથી પણ સવાલ કરશે તે શા માટે દીન પર અમલ ના કર્યો શા માટે તું દીનદાર ના હતો શા માટે વાજિબાત અદા ના કર્યા શા માટે આ આ ગુનાહ કર્યા એ જવાબમાં કહેશે ખુદાયા દુનિયાની એટલી વ્યાધિ પરેશાની તકલીફો આટલા ટેન્શન ને અંદર ક્યાંથી મને દીન ઉપર અમલ કરવાનો ટાઈમ મળે એટલો હું ગિરફ્તાર હતો ક્યારેક કોઈ બીમાર પડી જાય ક્યારેક રોજીની તંગી ક્યારેક આ કામ આવી જાય ને ઓલું કામ આવી જાય આખી જિંદગી મારી ગિરફ્તારીમાં અને મુસીબતોમાં પસાર થઈ ખુદાયા ક્યાંથી હું દીનદારી કરી શકું ખુદા એના જવાબમાં જનાબે અયુબને હાજર કરશે તારી મુસીબત અને બલા વધારે હતી કે જનાબે અયુબની અને આ રીતના ખુદા એની હુજ્જતને તમામ કરશે ખુદા એવી રીતના દલીલ લાવશે કે બંદા પાસે બોલવાનું કઈ બહાનું બાકી નહીં બચે ખુદા વંદે આલમની બારગાહમાં આપણે બધાને પણ હાજર થવાનું છે તમે તો અલીને માનવા વાળા હતા અલીનો કલમો પડવા વાળા હતા અલીના શિયા પોતાને કહેતા હતા તમારી જવાબદારી તો વધારે છે જ્યારે ખુદા આવો સવાલ કરશે ત્યારે આપણે શું જવાબ આપવો શું જવાબ આપવો એ શબ્દો તો હું નહીં શીખાડું પણ આપણે બધાને અમલી રીતના એવી રીતના બનવાનું છે કે ખુદાની બારગાહમાં શર્મિંદા ન થવું પડે પુલે સિરાત પર મૌલા અલી સાથે મુલાકાત થાય તો એવા બનીએ કે મૌલાને મોઢું બતાડી શકીએ મૌલા અમે તમારા માનવા વાળા હતા અમે તમારા ચાહવા વાળા હતા આપણે પોતાને મૌલા અલીના શિયા તરીકે દુનિયાની અંદર મશહૂર કરીએ છીએ શિયા હોવું
આ કોઈ સામાન્ય બાબત નથી. પોતાને શિયા કહી દેવું, તમે કોણ છો, અમે શિયા છીએ, શિયા ઇસના અશરી છીએ, આગળ ખોજા પણ લખેલું હોય, ખોજા શિયા ઇસના અશરી છીએ, એમ શિયા કોઈ મામૂલી દરજો છે, કોઈ સામાન્ય મર્તબો છે. એ જમાનાની અંદર મદીનામાં એક માણસના દિલમાં સવાલ ઉભો થયો કે શું હું શિયા છું કે નહીં. આ સવાલ દરેક શિયા પોતાની જાતથી કરે, શું હું અહલે બૈતનો શિયા છું કે નહીં. કમાલ એ નથી કે હું પોતાને અહલે બૈતનો શિયા કહું, કમાલ તો એ છે કે અહલે બૈત મારી સામે જોઈને કહે આ મારો શિયા છે. એવું મારે બનવાનું છે. આ માણસના દિલમાં સવાલ ઉભો થયો. પોતે પોતાની ઝૌજાને કહે છે, તું જા બીબી ઝહરાની ખિદમતમાં જઈને સવાલ કરી આવજો કે મારો શૌહર તમારો શિયા છે કે નહીં. એટલે તરત એની ઝૌજા જાય છે બીબી ઝહરાની ખિદમતમાં, જઈને આ સવાલને રાખે છે, બીબી મારા શૌહરે આ સવાલ પૂછ્યો છે, એ અમારો શિયા, એ તમારો શિયા છે કે નહીં. હવે આ મોકા ઉપર બીબી ઝહરા જો હા કે ના માં જવાબ આપે તો પછી આ વાક્ય આપણા માટે કઈ ફાયદો નથી રાખતો. બીબી જો કહી દે હા તારો શૌહર અમારો શિયા, વાત ખતમ. બીબી જો કહી દે તારો શૌહર અમારો શિયા નથી, વાત ખતમ. આ વાક્યથી આપણને કઈ પૈગામ મળવાનો નહોતો. પણ બીબી ઝહરાનો કમાલ એ છે, આપણા માસુમીનના બયાનાતની ખૂબી એ છે, એવી વાત કરે કે જે કયામત સુધી આવનાર લોકોને લાગુ પડે, બધા લોકો માટે ફાયદાકારક હોય. બીબી ઝહરા એક મેયાર આપે છે, એક કસોટી આપે છે કે એના ઉપર દરેક પોતાને પારખી શકે કે એ શિયા છે કે શિયા નથી. બીબી ઝહરા કહે છે, ઇન કુંતા તઅમલુ બિમા અમરનાક વતંતહી અમ્મા ઝજરના કા અન્હ ફઅન્ત મિન શિયાતિના વ ઇલ્લા ફલા. બીબી કહે છે, જો તારો શોહર અમે તાલીમ આપેલ દરેક કામને અંજામ આપતો હોય, અમે જે જે બાબતથી રોકા છે પોતાને અટકાવતો હોય, તો તું અમારો શિયા છો, નહીતર અમારો શિયા નથી. એટલે અહલે બૈતે જે જે કરવાનું કીધું એ કરતો હોય, જેનાથી બચવાનું કીધું એનાથી બચતો હોય, આ છે શિયા. હવે આ મેયાર ઉપર જો હું પોતાની જ કસોટી કરું તો મારું માથું શરમથી ઝૂકી જાય કે બીબી આ મેયાર ઉપર હું પોતે ખરો ઉતરતો નથી, હું કેમ પોતાને તમારો શિયા કહી શકું. ઓલા એના શોહરે એ માણસે જ્યારે આ વાતને સાંભળી રડવા લાગ્યો, માથું પીટવા લાગ્યો, મારાથી તો ગુનાહ થયા છે, મારાથી તો બધી તાલીમાત પર અમલ કરવો તો દૂરની વાત, વાજબાતમાં પણ મારાથી કોતાહી થઈ છે, હું તો શિયા નથી, હવે તો મારું ઠેકાણું જહન્નમ છે બસ. કારણ કે શિયા લોકો અહલે બૈતના ચાહવા વાળા, અહલે બૈતના ખાસ શિયાઓ, એમનું ઠેકાણું જન્નત છે. જ્યારે શૌહરને રોતો જોયા, આ ઔરત ફરી પાછી આવી બીબીની ખિદમતમાં. વાક્યને હું ટૂંકાવું છું, ટૂંકમાં મારે બયાન કરવું છે બીબી ઝહરાની સીરતને આપણી જવાબદારીઓ. એક જવાબદારી આ છે કે હું પોતાને એમનો શિયા બનાવું. આ ઔરત આવીને પોતાના શૌહરને આ વાતને બયાન કરે છે, મારો શૌહર રડે છે, ગિર્યા કરે છે, નાઉમીદ થઈ ગયો કે હવે તો એ જહન્નમી છે, એનાથી તો ગુનાહ થયા છે, જન્નતથી હવે એ દૂર. બીબી જવાબમાં કહે છે કે જે કોઈ પણ અમારાથી મોહબ્બત કરતું હોય, અમારા ચાહવા વાળાઓથી પણ મોહબ્બત કરતું હોય, અમારા દુશ્મનોથી દુશ્મની રાખતું હોય અને અમારી નાફરમાની કરે ને, તો એ અમારા શિયા તો નથી, એ અમારા મુહિબ છે. એ લોકો પણ જન્નતમાં જાશે, એ લોકો પણ જન્નતી છે. એટલે શિયા હોવાથી એક દરજો નીચે, મુહિબ લોકો, અહલે બૈતને ચાહવા વાળા, એમના દુશ્મનોથી નફરત રાખવા વાળા,
પણ અહલે બૈતની નાફરમાની કરે છે ક્યારેક, એમના કહેવા મુજબ ચાલતા નથી, એ લોકો પણ જન્નતમાં જાશે. પણ પણ અહીંયા સુધી જો હદીસને સ્ટોપ કરી દઉં તો ગલત મેસેજ જાશે, તો પછી લોકો સમજી જાય આપણે મોહબ્બત કરો ને નફરત કરો આપણે જન્નતી. બીબીની હદીસ છે ને મૌલાના બયાન કર્યા છે. પણ આ બાદની વાત, આ મુદ્દાની વાત છે. બીબી કહે છે પણ એ લોકો જન્નતમાં જાશે અમારી મોહબ્બતના કારણે. જન્નત પાક જગ્યાનું નામ છે, ત્યાં ગુનાહોની નજાસત ના જઈ શકે. ગુનાહોથી પાક થાય ને પછી લોકો અમારી મોહબ્બતના કારણે જન્નતમાં જાશે. કેવી રીતના ગુનાહોથી પાક થશે? બીબી ત્રણ વાતોને બયાન કર્યા. અમારા શિયાઓ, અમારા મુહિબ, શિયાની વાત નહીં, અમારા મુહિબ, ઈ ગુનેહગાર મુહિબ, ઈ લોકો ત્રણ જગ્યાએ પાક થશે પછી જન્નતમાં દાખલ થશે. પહેલી જગ્યા આ દુનિયા છે. બિલ બલાયા વર રઝાયા, આ દુનિયાની અંદર એમના પર બલાઓ ને મુસીબતો આવશે, એના પર બીમારીઓ આવશે કે જે એમના ગુનાહોના કફારાનું કારણ બનશે. અમુક લોકોના ગુનાહ ધોવાય છે જ્યારે એમના પર બલા આવે, બીમારીઓ આવે, મુસીબત આવે, ગિરફ્તારી આવે. ખુદા ચાહે છે બંદો અહીંયા જ ધોવાઈ જાય, પાક થઈ જાય, આખરતમાં જાય તો પાક અને પવિત્ર થઈને જાય. ઘણાના ગુનાહ વધારે હોય ને દુનિયામાં પાક ના થઈ શકે, દુનિયાની મુસીબતો એના ગુનાહને ના ધોઈ શકે. બીબી કહે છે ઔફી અરસાતિલ કિયામા, કયામતના દિવસ સુધી, કયામતના દિવસમાં, ઈ દિવસની મુસીબતોમાં અમુક લોકોના ગુનાહ ધોવાશે. કયામતની સખ્તી, કયામતનો દિવસ, દુનિયાના 50,000 દિવસ બરાબર છે, કયામતનો એક દિવસ. ઘણા લોકોના ગુનાહ એટલા વધારે હશે ને કયામતમાં નહીં ધોવાય. એક સલવાત બર મુહમ્મદ વા અલી મુહમ્મદ. કયામતના દિવસે એમના ગુનાહ ધોવાશે. કયામતના દિવસે પણ ના ધોવાય તો જહન્નમના ગ્રાઉન્ડ ફ્લોરની અંદર, અરબીમાં એક શબ્દ હતો જેનું તરજુમો હું કરું છું કે જહન્નમના ગ્રાઉન્ડ ફ્લોરની અંદર ત્યાં એ લોકોને રાખવામાં આવશે. જહન્નમના જે કંઈ માળ છે ને ઉપર નથી ચડતા, નીચે જાય છે. જેટલા જેના ગુનાહ વધારે વધારે ઊંડાણમાં હશે. પણ જે ઉપર ઉપર હશે ને એ જરાક જહન્નમના સાદા દરજાનું નામ છે. અમારા મુહિબ્બોને ત્યાં રાખવામાં આવશે, ત્યાં એમના ગુનાહોને ધોવાશે અને અમારી મોહબ્બતના કારણે એમને જન્નતમાં એન્ટ્રી મળશે. પણ એના કરતા અહલે બૈતના જો શિયા બનવાની કોશિશ કરીએ, અહલે બૈતના શિયાઓ એ છે કે જે જન્નતના બહેતરીન હકદાર છે. અહલે બૈતના શિયા બનવું, ખરા શિયા બનવું. જો શિયા નથી તો આપણે ફક્ત મુહિબ છીએ, એમના થી મોહબ્બત કરવા વાળા છીએ. શિયાનો દરજો બહુ ઊંચો છે, બહુ ઊંચો છે. એક માણસ આવીને પોતાના વખાણ કરે છે ઇમામની બારગાહમાં, પોતાની તારીફ કરવી પોતાની જબાનથી સારી વાત ના કહેવાય. પણ હવે આ માણસ આવીને ઇમામને કહે છે મૌલા હું તો તમારો પાક્કો શિયા છું, અનામિન શિઅતિકુમુલ ખુલ્લસ, હું તમારો ખાલી શિયા છું. નવમા ઇમામની ખિદમતમાં આવીને કહે છે, પછી પોતાના વખાણ કરે છે, મેં તો આજે આટલા ગરીબોની મદદ કરી, આટલા લોકોને માલ આપ્યો, આટલા લોકોની મદદ કરી. ઇમામ નારાજ થયા. થાય જ ને, દેખીતી વાત છે. હકીકત વાળો દાવો ના હોય તો પછી માસૂમની નારાજગીનું કારણ બને છે. કોઈ પણ દાવો ત્યાં સુધી દાવો છે જ્યાં સુધી એની સાથે દલીલ ના હોય. ઇમામ કહે છે તે પોતાને ખાલિસ શિયા કીધો, આ અમારી નારાજગીનું કારણ બન્યું. મલાઈકા પણ તારાથી નારાજ થયા, તું અમારો ખાસ શિયા નથી. જાણે છે અમારો શિયા કોણ છે? અબુ ઝર અમારા શિયા હતા,
સલમાન અને મિકદાદ અમારા શિયા હતા, મોહમ્મદ બિન અબી બકર અમારા શિયા હતા, આ એ લોકો હતા કે જે અલીની કોઈ વાતની નાફરમાની નોતા કરતા, મૌલા અલીના દરેક હુકમનું પાલન કરતા. હલ સવૈત નફસક બિહા ઉલા, તે પોતાને એ લોકોની સાથે સરખામણી કરી, એ લોકોની સાથે પોતાને સરખાવી દીધા. આવા દાવા કરવાથી કઈ વળવાનું નથી. દાવો શિયતનો હોય તો એની દલીલ પણ જોઈએ, અમલ પણ એવા હોવા જોઈએ કે માસૂમ પોતે કહે આ અમારો શિયા છે. બસ મેં મારી વાતને પૂરી કરી. આપણી જવાબદારી અહલે બૈતની સીરતના મુકાબલામાં, ખાસ કરીને બીબી ઝહરાની મુબારક અને નૂરાની સીરતની સામે ઘણી વધારે છે, ઘણી વિશેષ છે. આપણે અહલે બૈતમાંથી બીબી ઝહરાની યાદ મનાવી રહ્યા છીએ, એમનાથી મનસૂબ આપણે છીએ. આપણી જવાબદારી ઘણી વધારે. આ જવાબદારી લોકોએ છોડી દીધી, એ જ કારણ બન્યું કે બીબીને આંખમાં આંસુ આવી ગયા. દુખતરે રસૂલ રડે છે, ગિરિયા કરે છે. બીબીના રડવાનું કારણ શું હતું? એવી કઈ તકલીફ હતી કે બીબી ઝહરા રડી રહ્યા હતા? બેશક બીબી પર જે મસાયબ આવ્યા, એ મસાયબમાં પોતાના બાબાની જુદાઈ કાફી હતી ઝહરાને રડવા માટે. રસૂલુલ્લાહથી ઝહરા જુદી થઈ ગઈ. કેવી મોહબ્બત હતી બાપ અને દીકરીની. રસૂલે ખુદા હર રોજ બીબી ઝહરાના દરવાજે આવીને સલામ કરતા, અસલામુ અલયકુમ યા અહલ બૈતિન નબુવ્વા, આયતે તતહીરની તિલાવત કરતા, સફરમાં જતા સૌથી આખરમાં ફાતિમાથી વિદાય લેતા, સફરથી પાછા આવ્યા બાદ સૌ પ્રથમ ફાતિમાની ચોખટ પર આવતા. બાબાની જુદાઈ ફાતિમા માટે કાફી હતી મુસીબતની, પણ મુસીબતના પહાડ તોડવામાં આવ્યા. મુસીબતો પર મુસીબતા હતી. એમના દરવાજા પર આગ લગાડવામાં આવી, જે ચોખટ પર મલકુલ મૌત રજા વગર દાખલ ના થાય, જે દરવાજા પર મલાઈકાની અવર જવર હતી ત્યાંની બેહુરમતી. આટલું જ નહીં, બીબીના પહેલુંને શિકસ્તા કરવામાં આવ્યું, મોહસિનની શહાદત. આ બધી તકલીફો એક બાજુ, પણ એક મોટી તકલીફ ઝહરાને રડાવી રહી હતી, અને તે હતી અલીની તન્હાઈ. ઉમ્મતનું અલીથી મોઢું ફેરવી લેવું, ઉમ્મત પોતાની જવાબદારીને ભૂલી ગઈ, હુજ્જતે ખુદાને એકલા છોડી દીધા, રસૂલની વસિયતને ભૂલાવવામાં આવી. આ એવી તકલીફ હતી. બીબી ઝહરા જોઈ રહ્યા હતા, અલીના દામનને છોડીને તમે ક્યાં જાઓ છો? એ ઉમ્મતે મુસ્લિમા, અલીથી મોઢું ફેરવીને તમે શું હિદાયત પામી શકશો? સિરાતે મુસ્તકીમથી દૂર થઈને શું તમે હિદાયત મેળવી શકશો? આ એવી તકલીફ હતી કે જે ઝહરાને ખૂનના આંસુ રડાવતી. દિવસ રાત ફાતિમા રડે છે, જિંદગી દુશ્વાર થઈ ગઈ ફાતિમાની. મૌલા અલી ઘરમાં દાખલ થયા રસૂલની રહેલત બાદ, એવા હાલાત થયા, મારે એને બયાન નથી કરવા. અલીની મઝલુમી વાક્યાન આ મસાયબ પડું છું, મને ખબર નથી અલી વધારે મઝલુમ છે કે ફાતિમા, પણ હા, આ બંને મઝલુમ નો એક બીજાનો સાથ છે. મૌલા અલી ઘરમાં દાખલ થયા, બીબી ઝહરા બિસ્તરે બીમારી પર છે, બિસ્તરે અલાલત પર છે. બીમારી શું છે ફાતિમાની? કોઈ બીમારી નથી, બલકે ફાતિમાનો પહેલો શિકસ્તા છે, મોહસિનની શહાદત. બીબીની કમર ઝૂકી ગઈ છે, બીબી હવે આખરી દમ પર છે. અલીથી સવાલ કરે છે, અ અલી, મેં સાંભળ્યું છે કે હવે લોકો તમને સલામ નથી કરતા,
લોકોએ આટલું તમારાથી મોઢું ફેરવી લીધું છે. મૌલા કહે છે, હા એ બિનતે રસૂલ, તમે બરાબર સાંભળ્યું છે, પણ હવે વખત ઈ આવ્યો છે, અલી સલામ કરે છે, કોઈ જવાબ નથી આપતું. કેટલું સખત વીતું હશે ફાતિમાના દિલ પર. ફાતિમાની દુઆ આ દુઃખને બયાન કરે છે. આ સાંભળવું હતું. ફાતિમા ફિઝાને બોલાવીને કહે છે, ફિઝા મને સહારો આપો, મને કિબલા તરફ બેસાડો. હે હસનૈન, આવો હું દુઆ કરું છું, તમે આમીન કહેશો. અઝાદારો, આટલી તકલીફમાં ફાતિમા બિસ્તર પર બેઠા થયા, દુઆઓ માટે હાથ ઉઠાવીને. શું દુઆ કરી ફાતિમાએ? અલ્લાહુમ્મ અજ્જિલ વફાતી સરિયા, ખુદાયા હવે ફાતિમાની મોત નજદીક કરી આપ, ફાતિમાને દુનિયાથી ઉઠાવી લે. હુજ્જતે ખુદાની તન્હાઈ, અલીથી મોઢું ફેરવવું ફાતિમાથી જોવાતું નથી. કેટલી મુસીબત છે ફાતિમાના દિલ ઉપર. નાના બાળકોથી ઇલાહી આમીન કહેરાવે છે, હે ફાતિમા, દુનિયામાં તો અમે ઈ જોયું, કોઈ નાના બાળકની માં જ્યારે એને કોઈ ખતરનાક બીમારી લાગે, ઈ બાળકની માની દુઆ ઈ હોય, ખુદાય અમારા બાળકો નાના છે, હજી મને નહીં ઉઠાવતું. પણ એ ફાતિમા હસનૈન નાના છે, ઝૈનબ ઉમ્મે કુલસુમ હજી બાળક છે, તમે આવી દુઆ કરો છો. પણ હા, હુજ્જતે ખુદાયની તન્હાઈ, અલીની આ મુસીબત ફાતિમાને રડાવતી હતી, મોત માંગવા પર મજબૂર કરતી હતી. હું અર્જ કરીશ, એ બીબી, તમે ફકત અલીની તન્હાઈને જોયા, અલીના માથા પર ઝરબતને નથી જોયા, અલીના જખમી માથાને નથી જોયા. હાય આશૂરના દિવસે, અશરે આશૂરના, તમારી દીકરીને કોઈ સહારો આપે, ઝૈનબે પોતાના વક્તના ઇમામને એવી હાલતમાં જોયા. તિલ્લે ઝૈનબી અથી બહેન જોઈ રહી હતી, શિમર સીના પર સવાર, સિમરનું ખંજર હુસૈનના સૂખા ગળા પર એવી રીતે ચાલી રહ્યું છે. યા રસૂલલ્લાહ, તમારા પર આસમાનના મલાઈકાએ નમાઝ પડી હતી, આવો તમારા હુસૈનને જુઓ, આજે આ હાલતમાં છે, પોતાના ખૂનમાં રંગીન, એમના લિબાસને પણ લૂંટવામાં આવ્યું. لعنتullah على القوم الظالمين وسيعلم الذين ظلموا اي منقلب ينقلبون انا لله وانا اليه راجعون. پروردگار ہماری مختصر عبادت نے قبول فرما, ہمارا ماں باپ نا گناہوں نے بخشی آپ, امون اہل بیت نا حقیقی شیعہ بنوانی نے ایک توفیق عطا کر, અમારી જવાબદારીને જાણવા સમજવા નિભાવવાની નેક તૌફીક નસીબ કર. દુનિયામાં અહલે બૈતની ઝિયારત, આખિરતમાં એમની શફાઅત નસીબ ફરમા. વારિસે હુસૈન ઇમામે ઝમાનાના ઝુહુરમાં તાજીલ ફરમા. અમારો શુમાર એમના સાથીઓમાં કર. રબ્બના તકબ્બલ મિન્ના ઇન્નકા અન્તસ સમી